સદભી સંઘની આ નવી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રગટ થઈ છે એના સંચાલક મેનેજિંગ ટ્રસ્ટી વિવેકભાઈએ લખ્યું છે કે ગાંધી યુગની સાહિત્ય સાધનાના ધામ તરીકે નવજીવને કામ કરવાનું છે એટલે જ્યારે એમની સામે એમની અને એમના સહકાર્યકરો સાથે જ્યારે વાત થઈ ત્યારે એમણે દર્શકની ગ્રંથાવલી કરવાનું સ્વીકાર્યું એ એમની રીતે એમની શૈલીએ બહુ સુંદર પ્રકાશન કરી રહ્યા છે એટલે નવજવનને પણ અભિનંદન કે આ પ્રકારનો પ્રકલ્પ એમણે હાથમાં લીધો અને પોતાનું કામ વિસ્તાર્યું આમ તો ગાંધી સાહિત્ય ગાંધી યુગના બીજા લેખકોનું સાહિત્ય તો પ્રગટ થતું હતું પણ સ્વતંત્રપણે કામ કરનારા પણ ગાંધી વિચારનો વારસો ધરાવનારા લેખકોનું સાહિત્ય પણ હવે એ પ્રગટ કરતા થયા છે એથી મને બહુ જ આનંદ થાય છે એટલે આ પ્રકલ્પને હું બહુ જ હૃદયથી આવકારું છું સંગ બે કારણે મને પ્રિય છે એક તો આની જે સામગ્રી છે એ સામગ્રી એમના મુખેથી મેં મારે માટે પણ એકત્રિત કરેલી દર્શકના દેશમાં પુસ્તક લખ્યું એમાં દર્શકના દરેક પુસ્તકનો પરિચય છે અને એ ઉપરાંત એમના જીવન અને કાર્યના પ્રકરણો પણ છે એટલે આ જે વિવિધ સંસ્થાઓ સાથે દર્શકે કામ કર્યું કહો કે દ વિવિધ સંસ્થાઓ ઊભી કરવામાં જે સિંહ ફાળો આપ્યો એની વિગતો એની ભૂમિકા મારી પાસે હતી હવે આ પુસ્તકની જે પહેલી આવૃત્તિ હતી એ મેં વાંચેલી પુસ્તક નિર્માણની કળાની દૃષ્ટિએ એમાં આમાં ઘણો ફેર છે બહુ જ સુંદર આવૃત્તિ થઈ છે આ ટાઈપ સેટિંગ કાગળ પણ અત્યારે જે લોકપ્રિય છે એ કાગળ છે કિંમત પણ વાજબી છે એટલે આવું એક સુંદર પુસ્તક જોવા મળ્યું એનો આનંદ છે દર્શક કહે છે કે આ આત્મકથા નથી પણ આ વિધાન સંપૂર્ણ સાચું નથી આત્મકથાના ઘણા મહત્ત્વના અંશો આમાં છે ખાસ કરીને એમના ઘડતર કાળના વર્ષો એમણે બહુ ધ્યાનથી આમાં આલેખ્યા છે જેમ કે સોળ વર્ષની ઉંમરે એમણે ઘર છોડ્યું શન માટે જેલમાં જવા માટે ત્રીસ ચૌદનું વર્ષ એમનું જન્મનું વર્ષ છે પંદરમી ઓક્ટોબર હવે બધા માનતા થયા છે કે એની જન્મ તારીખ છે તો ચૌદથી ત્રીસ વચ્ચેના જેનો જે ગાળો છે એમાં એ પિતાજી જે શિક્ષક હતા એ પોતે મહેતાજી કહે છે એ વાંકાનેર રાજ્યના એક ગામડામાં શિક્ષક હતા પણ સામાન્ય શિક્ષક નહોતા એ પુસ્તકાલય પણ ચલાવતા એમનું ઘર પણ પુસ્તકાલય જેવું હતું ઘણી બધી સામગ્રી ત્યાં સુલભ હતી એટલે દર્શકની કથા તમે વાંચશો તો એનું પગેરું પણ આમાં મળી આવશે એટલે બાળપણમાં સોળ વર્ષની ઉંમરે ઘડાઈને દેશભક્તિ એટલે શું એના માટે શું સ્વાર્પણ કરવું પડે એ સમજનાર દર્શક પિતાજીને કહે છે કે તમે નિવૃત્ત થશો ત્યારે જરૂર લાગશે તો હું તમારા ઘરની જવાબદારી સંભાળીશ અને લડતમાંથી બહાર આવીશ બહાર આવીને પણ લડત તો એ ચાલુ રાખી શકે પણ આટલું એમણે પિતાજીને આશ્વાસન આપેલું અને એ રીતે કરતા રહ્યા ધ્યાન આપતા રહ્યા આમ તો બે ભાઈઓ અને પાંચ બહેનો આવડું મોટું કુટુંબ જે પિતાજીએ સંભાળ્યું પછી દર્શક પણ એમાં ધ્યાન આપતા અને મને પણ એમના કેટલાક બહેનોને મળવાનો લાભ મળેલો છે એક વિશિષ્ટ કુટુંબ ગાંધીયુગમાં અને ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો જે આત્મસાત થયેલા એવું આ કુટુંબ એમાં દર્શક આવા પાક્યા કે જેમણે આખા સૌરાષ્ટ્રને આખા ગુજરાતને અને દેશને એ દિલ્હીમાં જાય તો અંગ્રેજીમાં પાંચ વાક્યો બોલે અને પછી હિન્દીમાં બોલે અંગ્રેજી આવડે છે અંગ્રેજી વાંચતા ખૂબ વાંચતા એટલે આ જે પુસ્તક છે એ એમની વિકાસ યાત્રા તો છે જ અને સાથે સાથે સંસ્થાઓની વિકાસ યાત્રા પણ છે તમે ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થા જોઈ હોય તો દર્શક પહેલાં ત્યાં જોડાયેલા ત્યાં કામ કરેલું ગૃહપતિ તરીકે પણ એમને થયું કે મારે તો ગામડાનું કામ કરવું છે આપણે જે એવોર્ડ આપીએ છીએ ગ્રામ પુનરુત્થાનનો એના મૂળમાં પણ દર્શકનું કામ છે એટલે એમણે ભાઈની રજા લીધી કે હું ગામડામાં જાઉં છું અને તમે જો ગામડામાં આવશો તો હું તમારી સાથે જોડાઈશ એટલે ગાંધીજીએ એમને કહ્યું ત્યારે પછી એ આંબલામાં જોડાયા અને દક્ષિણામૂર્તિ દક્ષિણામૂર્તિ દેવ એની છબી એ લોકો રાખે છે એ દક્ષિણામૂર્તિ સાથે ગ્રામ શબ્દ ઉમેર્યો અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાની સંસ્થા એ સંસ્થા પણ મુલાકાત લે લેવા જેવી છે હું ઘણીવાર ત્યાં ગયો છું અને એક વાતાવરણનો અનુભવ થાય છે એની આજુબાજુનો જે વિસ્તાર છે જે જમીન છે પથરાળ જમીન એ કશું ન થાય ત્યાં આંબા ઉગાડેલા એ બધી વાત આવે છે ઝેર તો પીધા છેમાં એ ત્યાં છે પછી એકસઠમાં તો નાનાભાઈએ વિદાય લીધી ત્યાં સુધી એમની સાથે કામ કર્યું અને પછી લોકભારતી સમગ્રપણે દર્શકે એમના સાથીદારો સાથે સંભાળી એટલે ભાવનગરની ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલાની ગ્રામ દક્ષિણા મૂર્તિ ની ભાવનગરની તો માત્ર દક્ષિણા મૂર્તિ આંબલાની ગ્રામ દક્ષિણા મૂર્તિ લોકભારતી અને પછી માયધાર ત્યાં પણ હું ગયો છું એક લેખ એક શિબિર હતો એમાં હું રમેશ શાહ ગયેલા તો બધાની સાથે કેવી રીતે કામ પાડવું અત્યારે તો માધારનો અરુણ દવે બહુ સારો વિકાસ કર્યો છે અને શિક્ષણની અને બીજી કૃષિની પણ પ્રવૃત્તિઓ ચાલે છે એટલે શિક્ષણ સાથે ગ્રામ પુનરૂ ખેતી ખેતી તો આમ ગામડાનો માણસ જાણતો હોય પણ એ ઈસ્માઈલભાઈ પાસે ગયા એને એમના પત્ની ખેતી કરતા હતા એમની પાસે રહીને એ બધું શીખ્યા અને આ સંસ્થાઓ જે એમની છે એમાં ખેતીનું કામ લોકભારતીમાં તો ખેતીનો મુખ્ય વિષય છે એટલે એ કામ પણ એમણે વિકસાવ્યું પછી પહેલું તો આઝાદી માટે જેલમાં ગયા હતા એટલે રાષ્ટ્રપ્રેમ તો હતો જ રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રવાદની રાષ્ટ્રભક્તિ બહુ સહજી રીતે સંસ્કૃતિ માટેનો પણ પ્રેમ એટલે આ બધી સંસ્થાઓની વાત કરવા માટે એમણે આ પુસ્તક લખ્યું છે એટલે એ કહે છે એમાં તથ્ય છે કે આત્મકથા હોત તો જરા જુદી રીતે બીજા ઘણા બધા લોકો વિશે એમણે વાત કરવાની થાત એમના પોતાના મનોમંથન વિશે પણ વાત કરવાની થાત જેમ કે એમણે રાજકારણ વિશે ઘણું વિચાર્યું છે એમણે સર્વોદય વિશે પણ ઘણું વિચાર્યું છે અહીં બધા અંશો છે વિમલા તાઈએ બહુ સુંદર પ્રસ્થાવના લખી છે એ પણ જાણતા તો દર્શક શું છે બરાબર આદરથી એમણે વાત કરી છે એટલે એમની પ્રસ્તાવના પણ ઘણું બધું કહી જાય છે તો દર્શકના દ્વારા થયેલા કામો અને પછી એ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનો ભાર ઉપાડે છે એના પણ અહીં ઉલ્લેખ આવે છે એ ખાદીનું કામ કેટલું સુંદર એ સંસ્થા કરે છે એ રીતે ઠેર ઠેર નઈ તાલીમની જે સંસ્થાઓ થઈ એમાં પણ કેટલો ફાળો છે એમનો એ બધી વિગતો કોઈને કોઈ રીતે આ પુસ્તકમાં આવે છે પણ આ વિગતોનો ભંડાર નથી આ એક આ એક સર્જનાત્મક સાહિત્ય છે દર્શક કોઈ વાત કરતા હોય ને તો પણ સર્જનાત્મક શબ્દ પ્રયોગો આવે બોલચાલનો લહેકો તો આવે જ પણ એ સંસ્કૃત પ્રયોગો પણ આવે ક્યાંક થોડુંક અંગ્રેજી પણ આવે એટલે આ પુસ્તકની ભાષા એ વિગત પ્રધાન હોવાની સાથે સાથે સર્જનાત્મક છે હવે આનો પણ ઇતિહાસ છે એ ત્યાંશીમાં ઓગણીસો ત્યાંશીમાં મધુસૂદન કાપડિયાને ત્યાં ગયા કાપડિયાની તો ઈચ્છા હતી કે ઝેર તો પીધા છેનો ત્રીજો ભાગ લખે એ પણ એમને લખવું હતું પણ માને કે સર્જનાત્મક સાહિત્ય માટે કોઈ શરત કે પરિસ્થિતિ ન જોઈએ એટલે ત્યાં આ કામનો પહેલો મુસદ્દો એમણે કર્યો ત્યાં સીમા અને પડી રહ્યું પછી એમના તો ઘણા કામો પડી રહ્યા છે ઝેર તો પીધા ત્રીજો ભાગ પણ કેટલા વર્ષે પછી એમણે લખ્યો અને પ્રગટ થયો તો નેવાસીમાં ફરીથી નજર કરી ગયા અને આ પુસ્તક જે છે આપણી પાસે એ નિવાસીમાં જે હસ્તપ્રત તૈયાર થઈ એ છે એટલે એમાં એમણે મઠારેલું છે ક્યાંક વિગતોની ચકાસણી પણ એમણે કરી હશે અને એ રીતે એને છેવટનું સ્વરૂપ આપ્યું એમાં તમને ક્યાંક ક્યાંક એમની કૃતિઓના ઉલ્લેખો પણ મળે તો દર્શક નવલકથાકાર તો બહુ મોટા કુંવર્ધરામ પછી મુનશીજી ઘણા લોકપ્રિય પણ એ પરંપરાના સાંસ્કૃતિક વિષયો પર લખનારા તો દર્શક બીજા લેખક છે નાટકો લખ્યા આમ એમનો વિષય નહીં પણ એમાં સફળ થયા ફરી ત્રણ તો કેટલું ભજવાયું મોટી સંસ્થાઓએ પણ ભજવ્યું અને ગામડાની શાળાઓએ પણ ભજવ્યું પછી એમણે જે એકાંકીઓ લખ્યા હિટલરના સમયના અને ઇતિહાસનો અભ્યાસ કરીને એકાંકીઓ ઉપર ભરત દવાઈ ફિલ્મ પણ કરી એટલે એ પછી નાની નાની પુસ્તિકાઓ ઘણી લખી છે એક મુદ્દો લઈને એમને રાજકારણ વિશે કેળવણી વિશે એમ કે સાલિયાણાનો પ્રશ્ન હોય તો પોતે કેવી રીતે વિચારે છે ભૂધાનની યાત્રા હોય તો વિનોબા કરતાં મતદાન કરવું કેમ એ અંગે કેવી રીતે વિચાર કરે છે એ બધું આમાં આપણે જાણી શકીએ છીએ એટલે આ સંસ્થાઓનો વિકાસ તો એમણે આલેખ્યો સંસ્થામાં કામ કરતા માણસો સાથે કેવી રીતે કામ પાડ્યું ક્યાંક થોડા નિર્મમ પણ થયા એ સંસ્થા સંચાલનમાં તમારે નિષ્ઠુર પણ થવું પડે એના પણ તમને ઉલ્લેખો મળશે લોકભારતીમાં જે નવું કામ ઉમેર્યું એમાં એમનો ડેનમાર્કનો પ્રવાસ પણ એમને મદદરૂપ થયેલો એક કામ જે નાનાભાઈ એમની રીતે કરતા હતા અને એમના પત્ની દિવાળીમાં એમના મતભેદો સાથે પણ એમણે અસ્પૃશ્યતા નિવારણનું કામ જે કર્યું એ પ્રકારે સામાન્ય માણસના ઉત્કર્ષ માટેના જે કામો અસ્પૃશ્યતા તો ખેર તદ્દન જુદી વસ્તુ છે એનું તો કંઈ મહત્ત્વ જ નથી રહ્યું આજે પણ સામાન્ય માણસના વિકાસ માટે જે કરવાનું હોય તો ઉપરથી નેતાઓ પ્રજાપુરુષો સ્વયંસેવકો કરે પણ સાથે સાથે લોકોએ શું કરવું તો એક શબ્દ પ્રયોગ એમનો એ છે કે શિંગડા ભરાવતા શીખો એટલે પોતાના મુદ્દાને આગળ કરવા માટે સંઘર્ષ કરવો પડે તો એ કરે એ માટેની તૈયારી એ પોતે રાખતા અને લોકોને કેળવતા બીજો પ્રશ્ન જે એમણે કામ કરતાં કરતાં ઉકેલ્યો તે પાણીનો પ્રશ્ન આજે તમે લોકભારથી જાઓ તો બાજુમાં એક નહેર જેવું છે નાનકડી નહેર આ સાલ તો વરસાદ પડ્યો એટલે સારી સ્થિતિ છે પણ એ નેર ખોદાવાનું લોકોની મદદથી એટલા માટે કર્યું કે પાણીનો પ્રશ્ન હલ થાય હવે તો કૂવા પણ આ અરુણભાઈના પ્રયત્નથી કૂવા પણ ફરીથી પાણીવાળા થયા છે એટલે પાણીનો પ્રશ્ન કેવી રીતે ઉકેલવો ઓછા પાણીથી ખેતી કેવી રીતે કરવી અત્યારે તો ટપક પદ્ધતિને બધું ચાલે છે અગાઉ હું જ્યારે શરૂઆતમાં જતો ત્યારે લોકભારતીમાં જે આંબા હતા અતિથિગૃહની સામે આપણે જોઈને રાજી થઈ જઈએ પછી સતત બે ત્રણ વર્ષ પાણીની ખેંચ પડી ત્યારે એ આંબા સુકાયા પછી જે પેલું વાહન વાહન તોડવાનું મથક છે મણાર એની જોડે મણાર સંસ્થા છે ત્યાં પણ એમણે ખેતીનું ઘણું કામ કર્યું પ્રાથમિક શિક્ષણ તો ખરું જ પણ એ પણ કર્યું અને ત્યાં પણ સીધો સંપર્ક હતો અને એ તો એમનું જ સર્જન હતું મણાર તો એટલે તમે જુઓ તો અગાઉ મેં કહ્યું એમાં આ મણાર અને માહિધાર એ નાનાભાઈના ઉત્તરકાળમાં મનુભાઈ દ્વારા થયેલા કામો છે નાનું નાનાભાઈ એ ઉપનિષદ પર લખતા દર્શકે ઉપનિષદનો મર્મ એમના પુસ્તકોમાં આલેખ્યો છે આપણો વૈભવ અને વારસો પુસ્તક છે જે પૂરું તો ન કરી શકે બીજો ભાગ એમણે કરવો હતો થોડા થોડા છૂટક લેખો સંકલિત કરવાનું કામ રામચંદ્રભાઈ કરતા હતા એ કેટલે પહોંચ્યું ખ્યાલ નથી પણ નવજીવન એક કામ પણ હાથમાં લેવા જેવું છે એટલે વૈભવ અને વારસોનો બીજો ભાગ પણ તૈયાર થઈ શકે જેમાં મધ્યકાલીન સંતો વગેરેની બહુ સારી રીતે વાતો આવેલી છે એ કહેતા હોય છે કે આમની વિશેષતા એ છે કે એમણે કોઈની સામે હાથ નથી લંબાવ્યો ભીખ નથી માગી આ બધા મોટા સંતો કંઈ સાધન નહોતા પણ પોતે જ શ્રમ કરીને કબીર જેમ કે વણકર હતા એ રીતે બધા કયા કયા કામમાં સંકળાયેલા હતા એ વાત કરીને કહે છે કે આ બધા સ્વાવલંબી હતા સ્વાશ્રય હતા અને આ સ્વાશ્રયનો સંદેશ એ બધા દ્વારા આપે છે એ મુખ્યત્વે આત્મતત્વમાં પ્રાર્થનાઓ માનતા હતા એમને ક્યાંય પૂજાનો મહિમા કર્યો હોય એવું નથી લાગતું મોરારી બાપુ એમનું સન્માન કરે કુરુક્ષેત્ર બદલ એવોર્ડ મળ્યો ત્યારે કાર્યક્રમ ત્યાં મહુવામાં કર્યો હતો તો મોરારી બાપુ જેવા સંતો સાથે મહારાજ જેવા સંતો સાથે એ બહુ જોડાયેલા રહેતા હતા અને આદર વ્યક્ત કરતા હતા એટલે નમવાનો એમને કોઈ સંકોચ નહોતો પણ કોઈને પણ નમતા નહીં એક મોરારજીભાઈ સાથે એમને બન્યું એ અઘરું હતું કે મોરારજીભાઈ પણ જીદ્દી અને આ પણ એમના વિષયને આગ્રહી પણ ઘણા વર્ષ સુધી મોરારજીભાઈ એ લોકભારતીના ટ્રસ્ટના પ્રમુખ રહ્યા અને એ સારું ચાલ્યું નાનાભાઈ પછી મનુભાઈ આખી સંસ્થાના વડા તરીકે કામ કરતા રહ્યા કાર્યકરોને કેળવ્યા અને કેટલાક કાર્યકરો અહીંથી જઈને પોતાની સંસ્થાઓ ઊભી કરી શક્યા એટલે આ સંસ્થાઓ એ પોતે બીજી સંસ્થાઓના નિર્માણમાં નિમિત્ત બની અને મનુભાઈ ત્યાં જાય જેમ કે ભીમોરા કરીને સાંભળ્યું છે ને ભીમોરા ત્યાં એક સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર કર્યું હતું ત્યારે મનુભાઈ બધા દિવસ રોકાયા હતા એમના વિદ્યાર્થીઓએ સંસ્થા સામાન્ય શ્રમજીઓ માટે ઊભી કરેલી એ ત્યારે એમણે કહેલું કે મને મુક્તિ મળશે એમાં મને શંકા નથી કારણ કે મને આવા વિદ્યાર્થીઓ મળેલા છે એમ કહીને એમના જે જે વિદ્યાર્થીઓએ આવી સંસ્થાઓ ઊભી કરી ને સામાન્ય માણસનું કામ કર્યું એ બદલ એમને બહુ જ આનંદ હતો પછી કુટુંબ માટે પણ બહુ વર્ષલ મારે ત્યાં આવે તો બાળકોને વાર્તા પણ કહે અને પારું માટે એક ખાદીની સાડી પણ એ લાવેલા એટલે આવી ઔપચારિકતામાં તો ન પડે પણ આવા બધા સંબંધો મારે ત્યાં આવે કે પ્રકાશભાઈને ત્યાં પણ એ ઘણીવાર ઉતરે એમને ખાટી વસ્તુ ન ગમે એ દહીં ખાટું હોય તો દૂધ નાખે આ પ્રયોગ તો એ જ કરી શકે અને એમને અનુકૂળ આવતું વિદેશમાં ગયા હોઈએ ત્યારે એ સમય મર્યાદામાં પૂરું ન કરે પાંચ મિનિટ કહી હોય તો પચાસ મિનિટ બોલે એટલે પહેલાં લોકોનો કાર્યક્રમ બધો આમ ડોળાઈ જાય પણ એમનું ભાષણ પૂરું થતાં લોકો ખૂબ તાલીઓ પાડે એટલે એ એમની પોતાની શિસ્તમાં ચાલતા હતા અને એમના ઘણા બધા ગુણ સેવાભાવ વગેરે રામચંદ્રભાઈમાં પણ આવેલા છે વિજયાબેન અને મનુભાઈનું જે જીવન તદ્દન સાદગી ભર્યું અગવડ વેઠવાનું જીવન લગ્ન પછી ના ત્રીજા જ વર્ષે એ જેલમાં ગયા હતા બેતાલીસમાં વિજયાબેન સાથે ઓગણચાલીસમાં લગ્ન થયું વિજયાબેન તો બહુ સુખી ઘરના દીકરી હતા પણ અહીં આવીને એમણે બધી સાદગી સ્વીકારી લીધી ને લોકભારતીમાં પણ ઘણા બધા પ્રશ્નો વિજયાબેન ઉકેલતા હતા એટલે એક એક માણસ આ આ લક્ષણ ઉમાશંકરમાં પણ હતું કે એ જે કુટુંબ જાય એના બાળકોનું નામ એમને યાદ હોય અમારે સંજય સીએનમાં ભણતા રહ્યા ત્યારે બોલવાનું હતું તો એમણે કહ્યું કે હું ઉમાશંકર ઉમાશંકર મને પ્રિય છે અને હું પણ ઉમાશંકરને પ્રિય છું એટલે એવું એવું બનતું બાળકો અને ઉમાશંકરની જેકેટમાં ચોકલેટ હોય દર્શ એ થોડી વ્યવસ્થિત હોય દર્શકની તો જે જેકેટ હોય ને બંડી કહીએ છીએ આપણે એ તો લઘર વઘર ઇસ્ત્રી કરે જ નહીં ઇસ્ત્રી તો જ્યારે ઓશિકા નીચે મૂકે ત્યારે આપોઆપ થાય મુખ્યત્વે આમ તો સફેદ કપડાં પહેરતા પણ આ થોડી બદામી રંગની એ બંડી રહેતી અને ક્યારેક વિદેશમાં જાય ત્યારે ગરમ કોટ એ પહેરતા થોડા ફોટોગ્રાફ મારા અને એમના ઇંગ્લેન્ડના છે જેમાં એ કોટ પહેરેલા એ છે દરેક વસ્તુમાં જ્યાં જાય ત્યાં બહુ જ ઊંડો રસ લે અને બધું આત્મસાત કરે હવે આ આત્મકથા નથી પણ આમાં ઘણી સામગ્રી છે પછી જે બીજા પુસ્તકો છે ને કથા કે પછી એમના પુસ્તકોની પ્રસ્તાવનાઓ એમના નાના પુસ્તકોની શ્રેણીઓ એ બધામાંથી કંઈ ને કંઈ સામગ્રી ભેગી કરીને કોઈ એમની જીવનકથા લખી શકે મનસુખ સલ્લાએ પ્રકલ્પ સ્વીકારેલો કેટલે પહોંચ્યા કદાચ સાહિત્ય માટે કરવાના હતા રમેશ દવે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ઉપર બહુ સુંદર બહુ મહેનત કરીને પુસ્તક કર્યું છે આ બધામાં પણ દર્શકનું જીવન લખવાની સામગ્રી પડેલી છે એટલે એ તો તમને ખબર હશે કે મનુ મનુભાઈના ભાણે જ થાય રમેશભાઈ દવે પણ એમની વચ્ચે સંમતિ કરતાં મતભેદો જ વધારે રહેતા એટલે પણ એ આનંદ દર્શક સાથે તમે વાત કરો વિવાદ કરો એને દર્શકને પ્રકાશભાઈ વાતો કરતા હોય ત્યારે તમને મજા આવે એમ માર્ક્સ મને પ્રકાશભાઈને પણ પ્રિય એટલે છેલ્લું જે એમનું પુસ્તક પ્રગટ કર્યું ને એરિસ્ટોટલના સંદર્ભ આપણે સોકટિસી માર્ગ આપણે રંગદ્વારમાં જ પ્રગટ કરેલું તો એમાં માર્ક્સ ઉપર સારો વિચાર વચ્ચેના બધા ચિંતકો પશ્ચિમના ચિંતકો પર કેટલો બધો એમણે વિચાર કર્યો છે એટલે ભારતના ચિંતકો પશ્ચિમના ચિંતકો અહીં પંડિત સુખલાલજીને તો બહુ શ્રદ્ધાથી એ જુએ ને સતત મળે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીને મળવા જાય તેમના માટે પરદેશથી મળેલી પેન લેતા જાય અને આપે એટલે જે સંસ્કૃતિનિષ્ઠ મૂલ્યનિષ્ઠ ચિંતકો સર્જકો એની સાથે દર્શક બહુ જ આદરથી વર્તતા હતા એટલે આ બધી વિગતો પણ ભેગી થાય તો આમાં છે એ ઉપરાંત કેટલીક પુરવણી બને અને એ માટે દર્શકનું જીવન ચરિત્ર લખવા માટે સંઘ એ બહુ આધાર બને જો આમાં એક તો દાવો છે જ આ સદભિ સંઘ જે શબ્દ છે ને કથમ અપી પુણ્યને ભવતી સતામ સદ્વી સંઘ કથમ અપી પુણ્યને ભવતી સત્પુરુષોનો સત્પુરુષો સાથેનો સંઘ પુણ્યને કારણે એટલે પોતે સત્પુરુષ છે તો આ તમારે માની જ લેવાનું સંઘમાં જે બાકી રાખવી છે એ આપણે ઉમેરીને માનવાનું એટલે પોતાના વિશે સહેજ પણ ઓછું માનતા નહીં અને અહંકાર પણ નહીં પણ ખોટી નમ્રતા પણ નહીં એટલે બહુ વિશિષ્ટ વ્યક્તિત્વ મોટા સર્જક મોટા કાર્યકર સારસ્વત બહુ મોટા અને ગુજરાતના ગામે ગામને જાણે જ્યાં જ્યાં એમના વિદ્યાર્થીઓ ત્યાં તો ગયા જ હોય એટલે આટલા ગુજરાત દેશ દેશવ્યાપી આવા સાહિત્યકાર આપણને મળ્યા છે એનો બહુ જ આનંદ છે તો વિવિધ રીતે તમે આ પુસ્તકને માણી શકો અને આ પુસ્તક હવે નવજીવનને છાપ્યું છે એટલે એનો પ્રસાર થશે અને એની અનેક આવૃત્તિઓ થશે એવી મને આશા છે આ પ્રકાશન બદલ હું વિવેકભાઈ અને નવજીન ટ્રસ્ટને અભિનંદન આપું છું